ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચર છે આપણે જે લેટિન નેમ જોઈ રહ્યા હતા ડીચીની અંદર, એની પાર્ટ ટુ. એની અંદર 21 થી 30 એના આપણે નામ આજે જોવાના છે અને એનો જ અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ ડે 31 થી 40નો અભ્યાસ કરશું અને શું રીત છે એ પાર્ટ વનની અંદર સમજાઈ છે, કઈ રીતના આપણે રિવિઝન કરવાનું છે, કઈ રીતના આની તૈયારી કરવાની છે લેટિન નેમ અને ડીજી માટે, અને એને ફોલો કરશો તો અને તો જ જે છે આપણે ડિવાઈડ અને લર્ન ટ્રીક કામ કરશે. નહીંતર શું થશે, એક દિવસે પચાવા જશો તો ભાઈ અપચો થશે, અજીર્ણ થશે, અને આપણી પાસે એવી કોઈ આમ પાચક એવી વટી નથી કે જેથી ડીજી અંદર ઉતરી જાય. તો બૃહતિ એને શું કહેવાય, સોલેનમ ઇન્ડિકમ. બૃહતિને કહેવાય સોલેનમ ઇન્ડિકમ. તો આપણે શું હતું પહેલાં, ભારત હતું એ બૃહદ ભારત હતું, તો ઇન્ડિયા ઇન્ડિયા એટલે ઇન્ડિયા આવી ગયું, અને બૃહતિ તો સોલેનમ ઇન્ડિકમ બૃહદ ભારત હતું. પછી એમાં ભારત ખંડ, એમાં પાછું આપણું ભારત અલગ પડ્યું, પાકિસ્તાન અફઘાનિસ્તાન એવી રીતે અલગ અલગ ખંડ પડી ગયા. તો પહેલાં જે બૃહદ હતું ભારત એને ઇન્ડિકમ એટલે કે ઇન્ડિયમ સોલેનમ ઇન્ડિકમ બૃહતિ. પછી ચંદનની અંદર સેન્ટાલમ આલ્બમ, તો જો ચંદન જે છે બહુ મોંઘું હોય, પ્લસ ચંદનનો શું ઉપયોગ થાય, હલ્દીમાં રસમમાં ઉપયોગ થાય, તો રસમના ફોટા પડે તો શેનું બને, આલ્બમ બને એનું. અને સેન્ટાલમ એટલે કે એની અંદરથી સુગંધ આવે, આપણે નહીં કહેતા સેન્ટ નાખ્યું છે સેન્ટાલમ, તો સેન્ટાલમ આલ્બમ. પછી ચિત્રકમાં પ્લમ્બેગો ઝેલેનિકા, ચિત્રકમાં પ્લમ્બેગો ઝેલેનિકા. તો જો જ્યારે પણ પ્લમ્બરનું કામ કરવાનું હોય ત્યારે શું કરવું પડે, પહેલાં ચિત્ર દોરવું પડે કે ભાઈ આ લાઈન અહીંયા જશે, આ પાઇપ અહીંયા જશે, પછી આમાંથી આ ફ્લશ ટેન્ક નીકળશે, આમાંથી ફુવારો નીકળશે, આમાંથી ફોરસેપ નીકળશે. તો એ અલગ અલગ જે છે લાઈનો, પહેલાં એનું શું કરવું પડે, ચિત્ર બનાવવું પડે. શેના માટે, પ્લમ્બર માટે. તો પ્લમ્બેગો ઝેલેનિકા. પછી દાડીમમાં પુનિકા ગ્રાન્ટાનમ. તો જો ગ્રાન્ટાનમ એટલે શું છે, તો કે એની સાઇઝ ઉપરથી છે ગ્રાન્ટાનમ એમ, અને પુનિકા 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 ગ્રાન્ટાનમ એમ. પછી દેવદારુનું સેડ્રસ ડેઓડારા, તો એ તો દેવોદારા છે સેટરસ, તો એમ યાદ રાખવાનું કે શેરડીનો રસ અને દેવોદારા, દેવોદારા તો યાદ રહેશે, આ સેટરસ યાદ નહીં રહે, તો દેવદારુમાં શેરડીનો રસ યાદ રાખવાનો. પછી ધાતકીમાં વુડ ફોર્ડિયા ફ્રુટી કોસા, તો એના ફ્લાવર બહુ જ ઉપયોગી હોય છે ધાતકીના, તો ફ્રુટી કોસા એમ, એની ફ્રુટી ધાતકીની ફ્રુટી ફ્રુટી કોસા, વુડ ફોડિયા ફ્રુટી કોસા, ફૂડ ફોડિયા ફ્રુટી કોસા. પછી દુર્વાનું શું છે, સાયડોન ડક્ટિલોન, સાયનોડોન ડક્ટિલોન. તો દુર્વા શું છે, ડોન છે બધા, સાયનોડોન સેનોડોન તો ડક્ટિલોન, સેનોડોન તો ડક્ટિલોન. પછી એરાદ્વયમ, તો ઇલેટ્ટારિયા કાર્દામોમ, ઇલેટ્ટારિયા કાર્દામોમ, તો કે જ્યારે ઇલાયચી ખાઈએ ત્યારે કેવા દીજીએ ટટ્ટાર થઈ જાય, તો ઇલેટ્ટારિયા કાર્દામોમ, ઇલેટ્ટારિયા કાર્દામોમ. પછી એરંડમાં શું છે, રિસિનસ કોમિનિસ, આ તો યાદ રહે. પછી ગંભારીમાં જી સાયલન્ટ છે મેલિના આર્બોરિયા, મેલિના આર્બોરિયા, ગંભારી કેવું હોય, મેલી હોય એવું યાદ રાખો, તો મેલિના આર્બોરિયા, મેલિના આર્બોરિયા, તો એ રીતના યાદ રાખવાનું છે. ફરી પર જોઈ લઈએ, બૃહતિ સોલેનમ ઇન્ડિકમ, ચંદન સેન્ટાલમ આલ્બમ, ચિત્રક પ્લમ્બરવાળું પ્લમ્બેગો ઝેલેનિકા, દાડીમ તો કે ગ્રાન્ટાનમ કેવું, પુનિકા ગ્રાન્ટાનમ, દેવદારા શેરડીનો રસ, તાતકી તો કે ફ્રુટીગોઝા, દુર્વા તો કે દુર્વા શું હતા, ડોન હતા, સેનોડોન ડક્ટિલોન, એલાદવાયમ શું છે ટટ્ટાર, એલાટ્ટારિયા કાર્દામોમ, એરણ શું છે રિસિનસ કોમિનસ, અને ગંભારી મેલિનાર, બહુ મેલી મેલિનાર બોલીએ, એ રીતના યાદ રાખશું. તો આ થઈ ગયા 21 થી 30 પાર્ટ ટુ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું પાર્ટ 3 સાથે 31 થી 40 લેટિન નેમ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય એરવેઝ, જય ધન્વંતરી. અને અમારી ચેનલ સાથે વધારેમાં વધારે મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરાવો, 500થી વધુ, 1000થી વધુ સબસ્ક્રાઈબ થાય તેમ તેમ આપણે નવા નવા જે છે લેક્ચર સિરીઝ અને અનેકવિધ વૈદ્યોને પણ આપણા ચેનલ ઉપર લાવવાનો ટ્રાય કરશું કે શું છે એમનું નોલેજ પણ શેર કરે, એમના ક્લિનિકલ એક્સપિરિયન્સ શેર કરે. પરંતુ એ બધું હાલ જે છે શક્ય નથી. 1000 જેટલા સબસ્ક્રાઈબર થાય પછી જે છે આપણે પણ એમને કહી શકીએ કે ગુરુજી અમારા જે છે આટલા બધા વિદ્યાર્થીઓ છે, આટલા બધા આપણો ફોલોવર છે, તો એમના સુધી વાત પહોંચે એ બદલ આપ લેક્ચર લો, તો એમને પણ સારું લાગે કે ભાઈ મારી વાત એડે નથી જતી, મારી વાત 1000 લોકો સુધી જાય છે. આપણે અત્યારે 400 થી 500 સબસ્ક્રાઈબર છે, સારી વાત છે, ઘણી સારી વાત છે, પરંતુ 1000 થાય એ તરફ આપણે સૌ વર્ધીએ, કે જેથી કરીને શું છે વધારેમાં વધારે આચાર્ય, વધારેમાં વધારે ગુરુજનો આપણી ચેનલ ઉપર આવે, એમના જે છે ક્લિનિકલ એક્સપિરિયન્સ એક્સપર્ટીઝ શેર કરે, અને એ શક્ય છે અને આપણે કરશું. તો ત્યારે નેક્સ્ટ લેક્ચરની મળીશું 31 થી 40 પાર્ટ 3 લેટિન નેમમાં.
ડિવાઇડ એન્ડ લર્નિંગ ટ્રીકથી દ્રવ્ય ગુણની અંદર ત્યાં સુધી રહેજા. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી.